નલિયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને કોંગ્રેસના સભ્યો દ્વારા સમર્થન કરવામાં આવ્યું હતું, તે બાબતે સરકારે આ સમર્થનને યોગ્ય ઠેરવ્યું હતું અને બંને સભ્યોનું કામ માન્ય રાખવામાં આવ્યું. નલિયાથી હિરેન ગોસ્વામીના એક વિસ્તૃત અહેવાલ, ખાસ કરીને નલિયા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે કોંગ્રેસના સભ્યો જે તરફેણ કરી હતી તે બદલ કેટલાક કોંગ્રેસના સભ્યોએ આ બાબતે ગાંધીનગર સચિવાલય ખાતે અપીલ કરી હતી અને આ બંનેને ગેરલાયક કરવા માટેની માગણી કરવામાં આવી. દરમિયાનમાં આ અંગેનો સચિવાલય તરફથી દિલીપ રાવલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જે પ્રમુખ અને ઉપપ્રમુખને સમર્થન કોંગ્રેસના સભ્યોએ કર્યું છે તેને વ્યાજબી ઠેરવવામાં આવ્યું હતું. આ હુકમ આવતાની સાથે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ માવીરસિંહ જાડેજાએ સૌને મોં મીઠું કરાવી ખુશાલી વ્યક્ત કરી હતી. તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી વખતે કોંગ્રેસના સદસ્યો શિવજીભાઈ મહેશ્વરી, માવીરસિંહ, રમુભાઈ જાડેજા, હુરભાઈ અબ્બાસ માજોઠી જે ભાજપના માવીરસિંહ જાડેજા પ્રમુખ બને તે માટે તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે આ મતદાનની વિરુદ્ધમાં કોંગ્રેસના ઇંગોરા જાફર અને દાદભાઈ જગ દ્વારા ગુજરાત રાજ્યના અધિકારી સમક્ષ પંચાયત અને ગૃહનિર્માણ સમક્ષ આ કામગીરીને ગેરલાયક ઠરાવવા માટેની માગણી કરી હતી, જેનો ચુકાદો આવી જતાં આ બંને કોંગ્રેસના સભ્યોની જે માગણી હતી તેને ગ્રાહ્ય ન રાખી અને જે સમર્થન કર્યું છે તે વ્યાજબી છે તે પ્રકારનો હુકમ કર્યો હતો. તાલુકા પંચાયતની અંદર સવારની અંદર અમે બધા અહીંયા તાલુકા પંચાયત રૂટિંગ પ્રમાણે આવતા હોય એવી રીતે આવ્યા અને શિવજીભાઈ, મહાવીરસિંહ, અબાસભાઈ ત્રણ જણાએ એમના વિરુદ્ધ જે કોંગ્રેસ પક્ષે પક્ષ વિરુદ્ધ દ્વારા નો કાયદા પ્રમાણે એમને લડત કરી હતી એ એમનો કાયદાકીય સચિવે હુકમ કર્યો છે કે આ સભ્ય અબડાસામાં રહેશે એવો હુકમ કર્યો છે. તેથી એમને અમે અભિનંદન પણ આપ્યા અને પેંડા ખવડાયા. શું કામ ખવડાયા કે રહેશે તો તાલુકા પંચાયતના વિસ્તારની અંદર કામ થશે. એ વિસ્તારની અંદર કોઈ પણ ત્યાંના સ્થાનિક છે, આગેવાન છે, ત્યાંના ભૌગોલિક પરિસ્થિતિના જાણકાર છે. જેમ આપણે અબડાસા તાલુકાની અંદર બધે ગામોના કેમ તે છે, 7-8 ગામોના ભૌગોલિક પરિસ્થિતિ અને ગામની અંદર શું જરૂરિયાત છે એ બાબતે એમનો વિજય થયો છે. અમે એમની સાથે છીએ અને તાલુકા પંચાયતની અંદર કોઈ પણ સભ્ય હોય અમે બધા સભ્યોને સરકાર રાખી છે, કારણ કે અમને વિકાસ આખા તાલુકાનો કરવો છે. ભારતીય જનતા પાર્ટી એટલે આખા તાલુકા પંચાયતનો કેમ આખા વિસ્તારનો વિકાસ થાય, અબડાસાનો આખાનો વિસ્તાર થાય. કોઈ પણ ધારાસભ્ય હોય, સાંસદ હોય, એ ક્યારે પણ એમ નથી જોતો કે આ કોંગ્રેસનું ગામ છે, આ એનું છે. એવી રીતે વિકાસ થતો હોય તો અમે વિકાસની અંદર માનવાવાળી પાર્ટી છે. આ એટલું કે ચેરમેન સામાજિક સમિતિ અબડાસા, આજે ખુશીની વાત એ છે કે જે 27 બહાર આવે છે ઉપપ્રમુખ ને પ્રમુખની જ્યારે ગ્રેજ્યુએટ બહાર પાડવાનું ત્યારે કોંગ્રેસ પક્ષે અમને કોઈ જાણ નથી કરી, વીપમાં કોઈ સહી નથી લીધી અને કોંગ્રેસ પક્ષે ફક્ત ને ફક્ત દલિત સમાજ સાથે મતભેદ સાચવવા માટે ઉપયોગ કરે છે. અને જ્યારે પ્રમુખ ઉપપ્રમુખની જે ચૂંટણી થવાની હતી ત્યારે અમને કોઈ જાણ નથી કરી અને એ ફક્ત મતની રાજનીતિ કોંગ્રેસ પક્ષ રમે છે. અમે કોંગ્રેસ પક્ષ સાથે જ હતા પણ એ લોકો આક્ષેપ કર્યો કે ભાગી ગયા, રૂપિયા લીધા, ગદ્દાર છે, એની સાથે કોઈ વ્યવહાર ન કરાય. એટલે અમને એમ લાગ્યું કોંગ્રેસ પક્ષ ફક્ત મતની રાજનીતિ રમે છે એટલે અમે હાજર હતા રહ્યા. છતાં જ્યારે અમારી સામે ફરિયાદ કરી ત્યારે સત્ય બહાર આવ્યું છે અને આજે અમને ક્લીન ચીટ મળી છે અને સરકારે પણ કબૂલ કર્યું છે, સચિવે દિલીપ રાવલ સાહેબ, કે આ નિર્દોષ છે લોકો. એટલું કેનું છે. બીજી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની જ્યારે ચૂંટણી હતી ત્યારે આપણે કોંગ્રેસના ત્રણેય સભ્યો ત્યારે હાજર નહોતા રહ્યા, ત્યારે કોંગ્રેસ દ્વારા ઘણા હવે અપેક્ષો કરવામાં આવ્યા હતા કે પૈસા લઈ લીધા છે, વ્યવહાર કરી લીધો. ખરેખર ત્યારે એવું કાંઈ હતું નહીં, પણ અત્યારે આપણે જે હુકમ જે થયું છે હુકમમાં આપણે દિલીપ રાવલ સાહેબ છે સચિવાલય ગાંધીનગર દ્વારા કે જ્યારે જેને કોઈ પણ પ્રમુખ ઉપપ્રમુખ કોને આપણે એની ચૂંટણી કરવી, કોને આપણે એનો પોતાનો મત આપવો, એવું જે વ્હીપ જે છે એને આપવું જોઈએ ને, એની જે આપણે જે પાર્ટીના જે સભ્યો છે ચૂંટેલા એની જે સહી કરીને પછી આપણે એની નિમણૂક કરવી છે. એવું જે એના જે સભ્યો જે છે એની કોઈ પણ પ્રકારની સહી લેવા નથી આવી અને ખોટા એના પાયાવીઓને આક્ષેપ કરવામાં આવ્યા હતા, ખોટા બદનામ કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસની દરેક વખતે આવી જ માનસિકતા રહી છે. ને આજે જે સભ્યો જે છે આપણે ભાજપની સરકાર કેન્દ્રમાં છે, ભાજપની સરકાર ગુજરાતમાં છે, જિલ્લા પંચાયત દરેક જગ્યાએ ભાજપની સરકાર છે અને આ સભ્યો જે વિકાસમાં માને છે અને ભાજપ જે સૌનો સાથ સૌનો વિકાસ એનામાં માને છે. જ્યારે આ ત્રણેય સભ્યો જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જ્યારે પહેલી ટર્મ કોંગ્રેસની હતી ત્યારે પણ અન્યાય થયો હતો, જ્યારે કોઈ પણ વિકાસના કામ હોય ત્યારે એને પણ પૂછા નતા કરવામાં હું ભાજપ હતો ત્યારે પણ એ લોકોને કોંગ્રેસને કહેતો ભાઈ આપણા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તમે કેમ ઘાટ નથી આપતા.
હવે જ્યાંથી સુજીભાઈ અહીંયા આવ્યા છે અને વિસ્તારમાં તમે પૂછા કરો કેટલા બધા વિકાસના કામો થયા છે. દરેક વખતે કોઈ પણ મિટિંગમાં અમે એને પૂછા કરીએ છીએ અને ખોટી રીતે ત્રણેય સભ્યોને ખોટી રીતે કોંગ્રેસે જે હેરાન કર્યા છે એ બદલે એ લોકોને માફી માંગવી જોઈએ લોકો જોડે. અને ખરેખર આજે ખુશીની વાત કરું તો આજે હુકમ દ્વારા સત્યની વિજય થઈ છે અને કોંગ્રેસની દરેક વખતે દલિત જે છે કોઈ આગળ આવે એની જે માનસિકતા જે છે અત્યારે પુરવાર થાય છે અને દલિતો જે છે ખાલી આપણે વોટ માટે જ આપણે દલિતોનો ઉપયોગ કરતા હોય એવું હું માનું છું.